सभी हमारे नेतृत्वगण, आदरणीय राजनाथ सिंह जी, आदरणीय श्री प्रकाश सिंह बादल जी, आदरणीय श्री रामविलास पासवान जी, आदरणीय श्री उद्धव ठाकरे जी, आदरणीय श्री नितिन गडकरी जी, आदरणीय मुख्यमंत्री श्री रूपाणी जी, नायब मुख्यमंत्री श्री नितिन भाई पटेल और प्रदेश अध्यक्ष श्री जीतू भाई वाघाणी, सब साथ में प्रस्थान करेंगे। श्लोक श्लोक अने संघनाथ श्लोक। ઉપર આવી જાઓ પેલા, ઉપર આવી જાઓ। તો અમિત શાહે જનસભાને સંબોધન કર્યું, સાથે જ એનડીએના તમામ નેતાઓએ પણ જનસભાને સંબોધન કર્યું અને હવે અમિત શાહનો રોડ શો। આ રોડ શો માટે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને એક પાઘડી પહેરાવી છે અને થોડા સમયમાં જ હવે તેઓ રોડ શો માટે નીકળશે। મોદી સરકાર પશ્ચાત ભૂમે માધવ પુરા તસ્માદ્યગનાથ સર્પા હોતા સામ્રેતામ્રેગાદાત્યામ પાશોસ્તાશગરે પાયભ્યારણ્યાશ્ચ જે તસ્માદ્યગનાથ સર્પા હોતા રે ઘોષોદ્રો અજાયતા ચંદ્રમા માનસો જાતશક્ષો સ્વર્ચો અજાયતા શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મોખા અજાયતા માતાકી ફીરેક ભારત માતા કે ભારત માતા કે વંદે 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 માતરમ વંદે માતરમ ફીર એક વાર મોદી સરકાર ફીર એક વાર મોદી સરકાર અમિતભાઈ આપ આગે વધો અમારે સાથ હે અમિતભાઈ આપ આગે વધો હમ તુમારે સાથ હે અમિતભાઈ આપ આગે વધો હમ તુમારે સાથ હે ભારત માતા કી જય ભારત માતા કી જય પ્રદીપજી।
તો અમિત શાહનો આ રોડ શો શરૂ થઈ ચૂક્યો છે. નારાયણપુરાથી સીધા દ્રશ્યો ઝી 24 કલાક આપને પહોંચાડી રહ્યું છે. આ સીધા દ્રશ્યો નારાયણપુરાથી છે. અમિત શાહ તેમની સાથે, તેમની બાજુમાં રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છે. આ સાથે જ કેન્દ્રીય નેતા પિયુષ ગોયલ, પરસોત્તમ રૂપાલા, નીતિન ગડકરી સહિત તમામ નેતાઓ હાલ તેમની સાથે છે. તો મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિલીપભાઈ, વિષ્ણુભાઈ અને મયંકભાઈ. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે સંબોધન અમિત શાહે કર્યું, સંબોધનમાં ઘણી વાતો તેમણે કરવી હતી પરંતુ મારા ખ્યાલથી સમયના અભાવને કારણે તેઓ ન કરી શકે એવું લાગ્યું. બિલકુલ, અને સમયના બીજી વાત એ પણ હતી કે અહીં હવે એમણે કે બહુ વાત કરવાની જરૂર નથી, આ તો એમનો જ વિસ્તાર છે. બીજા અડવાણીને જીતાડવાનું કામ પણ એ જ કરતા હતા. રાષ્ટ્રીય નેતા હતા અડવાણી, એટલે એમના માટે આ બહુ જૂનો અને જાણીતો વિસ્તાર છે. અને હવે આજે એવું છે કે એમણે જે વાત કરી બહુ અગત્યની હતી કે હું એ સંઘવી સ્કૂલમાંના બૂથમાં કાર્ય કર્યું હતું મેં એ કાર્યકર તરીકે, અને ત્યાંથી આજ સુધી અહીં પહોંચ્યો છું, રાષ્ટ્રીય પ્રમુખ પણ બન્યો છું. અને એ રાષ્ટ્રીય પ્રમુખ છે એને કારણે જાણીએ છીએ એની જે જવાબદારીઓ છે એટલે ગુજરાતની બહાર પણ એટલું જ કામ કરવાનું છે. એટલે આજે આ એક કરે, એકાદ બે સભા બીજી કરે, એ સિવાય એમણે આ વિસ્તારમાં પોતાનો પરિચય આપવાની જરૂર નથી, પોતાના કામ વર્ણવવાની જરૂર નથી. એ અર્થમાં કે આ સેફ સીટ છે બીજેપી માટે, બીજેપીના કોઈપણ નેતા માટે અને વિશેષ કરીને અમિત શાહ માટે. એટલે એમણે લાંબુ ભાષણ ન કર્યું. અને એમણે જે કહ્યું એ બહુ અગત્યનું છે કે એક જ મુદ્દા પર ચૂંટણી લડાવવાની છે, કેવું નેતૃત્વ હોવું જોઈએ અને કેવું નેતૃત્વ બીજેપીમાં છે એ પણ અમદાવાદની પ્રજાને વધારે સ્પષ્ટપણે ખબર છે. એટલે એ સંદર્ભમાં આપણે જોઈએ તો એમણે ટૂંકું ભાષણ કર્યું. અને હવે આ મેં કહ્યું પ્રમાણે રોડ શો નવા જમાનાની વિઝ્યુઅલ અપીલને અનુરૂપ રોડ શો હવે એમણે શરૂ કર્યો છે એવું આપણે કહી શકીએ. વિષ્ણુભાઈ, જે રીતે ઉદ્ધવ ઠાકરે પણ આ કાર્યક્રમમાં આવ્યા, ઉદ્ધવ ઠાકરે પણ કહેવાય ને કે ટુ ધ પોઈન્ટ વાત કરવા માટે જાણીતા છે, બહુ જ વ્યવસ્થિત ભાષામાં તેમણે કહ્યું કે ક્યાંક ને ક્યાંક ખટરાગ હતો પરંતુ હવે નથી. બીજેપી અને શિવસેનાના સંબંધો તીખા મીઠા રહ્યા છે. હવે આગળની જર્નીમાં કહ્યું, તેમણે જ કહ્યું કે શપથ હવે લીધી છે કે હવે બંને ભેગા લઈને ચાલશે, 5 વર્ષમાં સંબંધો કેવા રહેશે તેમના. તો શિવસેના સાથેના ભારતીય જનતા પાર્ટીના સંબંધોના ગૂંચવાળા વર્ષોથી છે. શરૂઆતમાં જ્યારે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીનું અધિવેશન થયું અને અડવાણીજી હતા, અટલજી હતા, બાકી બધા હતા, એ વખતે ચર્ચા થઈ હતી કે ભાઈ શિવસેનાને સાથે રાખવી કે કેમ, સાથે રહેવી રહેવાય જોઈએ કે નહીં. પ્રમોદ મહાજન અને એક જે એમનું જૂથ હતું એમ કહેતું હતું કે આપણે સાથે રહેવું જ પડે, મહારાષ્ટ્રમાં શિવસેના વિના ચાલે નહીં. બીજા કેટલાક નેતાઓ થોડાક અલગ મતના હતા. છેવટે પ્રમોદ મહાજનને ની વાતને સ્વીકારવામાં આવી અને અટલજીએ કહી દીધું કે ભાઈ જો પ્રમોદ મહાજન કહેતે વો ઉસ પ્રકાર આગે ચલેંગે યહાં મહારાષ્ટ્રમાં. તો આવું ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક બનતું રહે છે. મૂળ વસ્તુ એ છે કે શિવસેના પોતાને મહારાષ્ટ્રમાં મોટા ભાઈ સમજે છે. અહીં પણ એને મોટા ભાઈની વાત કરી કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટી કરતાં પણ અમે વધારે છીએ. હવે એનો અતિરેક છે કે આત્મવિશ્વાસ છે એ પ્રશ્નની ચર્ચા અત્યારે ન કરીએ. પણ જો ભારતીય ફલક ઉપર, રાજનીતિના ફલક ઉપર શિવસેનાએ રહેવું હોય, કારણ કે લગભગ બંનેના વિચારો લગભગ સમાન છે, તો એણે ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેવું પડે. બીજી કોઈ પણ પાર્ટીની સાથે રહી શકે એમ નથી, એડજસ્ટ ન થાય અને બીજા રાખે પણ નહીં એવું પણ બને. તો આવા સંજોગોમાં એણે ડાપણપૂર્વક અને શાણપણપૂર્વક આ વાત કરી અને અમદાવાદ આવ્યા. રાષ્ટ્રીય પ્રમુખની ઉમેદવારીની સાથે એમણે વાત કરી કે ભાઈ હું સાથે છું અને અમારા મતભેદો હતા અને કેટલાક હતા, પણ આવનારા દિવસોમાં, હવે આવનારા દિવસોમાં કોણ કેટલા સીટો જીતે છે એના ઉપર આધાર રહેવાનો મુખ્ય તો, અને આખું માળખું દેશમાં કેવું થવાનું છે એના ઉપર. જુઓ, એક બીજી પણ જુઓ તો ભાઈ એલજેપી આપણે આપણા એના નેતા રામવિલાસ પાસવાન એ પણ આવ્યા, અકાલી દળના બાદલ આવ્યા. આ બે કે ત્રણ નેતાઓને કારણે આ આખો કાર્યક્રમ એક બીજેપી અને એનડીએ એ બંનેની એક એક એકરૂપતાનું પ્રતીક બનાવવાની કોશિશ થઈ છે. બિલકુલ, એટલે કહી શકાય કે ભાજપ અને શિવસેના જે રીતે 2014માં લડ્યા હતા, 48 સીટો છે મહારાષ્ટ્રની અને ભાજપ પાસે 23 સીટો આવી હતી, શિવસેના પાસે 18 હતી, અને આ વખતે જે એલાયન્સ થયું છે જે
મતોની વહેંચણી અથવા તો બેઠકોની વહેંચણી આપણે કહી કહેતા હોઈએ છીએ, બેઠકોની વહેંચણી પ્રમાણે 25 પર ભાજપ લડવાનું છે, 23 પર શિવસેના લડવાનું છે. મયંકભાઈ આપણી સાથે છે. મયંકભાઈ, ગાંધીનગર બેઠકની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ હજી અસમંજસમાં છે કે ઉમેદવાર કોને મૂકો, કારણ કે અમિત શાહ સામે જેને પણ મૂકશે હારનો સામનો કદાચ કરવો પણ પડી શકે છે. તો આ સાથે જ પાટીદાર નેતા દિલીપ સાબાએ કહ્યું છે કે હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ. કહી શકાય કે રસાકસી ભરી ચૂંટણી તો ગાંધીનગર લોકસભા બેઠકની નહીં હોય, પણ કયા પ્રકારની ચૂંટણીના રંગ જોવા મળશે ગાંધીનગર પર? ગાંધીનગરની બેઠક જ નહીં પરંતુ ગુજરાતની મોટાભાગની બેઠકો ઉપર કયા ઉમેદવારને મૂકવો એ કોંગ્રેસે બહુ જ આ વખતે સ્ટ્રેટેજિકલી આગળ વધવાનું વ્યૂહરચના અપનાવી છે. ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિતભાઈ શાહ આજે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ભવ્ય રોડ શો બાદ તેઓ છે તે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી ગાંધીનગર આવતા સમયે પણ ગાંધીનગરના વિસ્તાર ઉપર પણ દરેક ચોક ઉપર છે તે ભવ્ય સ્વાગત છે તે અમિતભાઈનું કરવા માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે તે જરૂરથી જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગાંધીનગરના પથિક આશ્રમ નજીક ઉપસ્થિત રહ્યા છે. તમામ લોકો છે તે ગાંધીનગર બેઠક ઉપર અમિતભાઈ શાહને આવકારવા માટે તૈયાર છે. ત્યારે કાર્યકર્તાઓ સાથે આપણે વાત કરીશું. શું કહેશો અમિતભાઈ, અહીંયાથી ઉમેદવારી ભરવા માટે આજે આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે? આજે વિશ્વને, ગુજરાતને વિશ્વના ફલક ઉપર મૂક્યું છે એવા અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતની અંદરમાં અને એ ગાંધીનગરની અંદરમાં ઉમેદવારી કરે છે અને અતિ આનંદથી ભવ્ય સ્વાગત સાથે સમગ્ર વિશ્વ ઋષિવંશી સમાજ સેવા સંઘના યુવાનો 20,000 યુવાનો આજે કાર્ય કરવા માંડી ગયા છે અને વધારેમાં વધારે હિન્દુસ્તાનની અંદરમાં અત્યારના સંસદ સભ્યો છે એના કરતાં વધારેમાં વધારે લીડ લેશે એવી અમારી શુભકામના સાથે અને શુભેચ્છા સાથે એનું ભવ્ય સ્વાગત કરવા માટે સમગ્ર ઋષિવંશી સમાજ સેવા સંઘના યુવાનો સેવાના માધ્યમથી સંઘ સાથે રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા વધુ લીડ અપાવવા માટે સક્ષમ છો. તમે શું કહેશો અમિતભાઈ, આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે, આજે ફોર્મ ભરવા પણ આવી રહ્યા છે, આજે અમિતભાઈ શાહ સાહેબ નોમિનેશન કરવા જઈ રહ્યા છે, અમે ખૂબ પૂરમાં ઉત્સાહથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ મત વિસ્તારમાંથી સૌથી વધુમાં વધુ માર્જિનથી જીતે એવી અમારી કોશિશ રહેશે અને અમે એના માટે અમારી જાન પણ કુરબાન કરવા માટે તૈયાર છીએ અને અમિતભાઈ શાહને જંગી બહુમતીથી વિજયી કરીશું. શું કહેશો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તમારા વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે? ભાજપના અમિતભાઈ અહીંયા ગાંધીનગર ખાતે આવી રહ્યા છે એમનું ભવ્ય સ્વાગત કરવા માટે, ઋષિવંશી સમાજ સેવા એમની ખૂબ જ સ્વાગત કરવા માટે આતુર થઈ રહ્યો છે. જય ઋષિવંશી. ચૂંટણી ફરી એક વખત દ્રશ્યો પણ બતાવવા માંગીશું કે જે પ્રકારે ઠેર ઠેર કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા આગળ છે તે કાર્યકર્તાઓ ગાંધીનગરનો જે પથિક આશ્રમ સર્કલ છે ત્યાં આગળ ઉપસ્થિત છે. જે રીતે આ એક સર્કલ છે તે રીતે ગાંધીનગરના તમામ રસ્તા ઉપર છે તે કાર્યકર્તાઓ અમિતભાઈને આવકારવા માટે થનગની રહ્યા છે. તો કોઈ ઢોલ નગારાના તાલે છે તે ઝૂમી રહ્યા છે. ત્યારે કહી શકાય કે ગાંધીનગરની બેઠક ઉપરથી જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સૌ કોઈ કાર્યકર્તાની અંદર ઉત્સાહ જરૂરી છે. તે કારણ કે સૌ કોઈ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તેઓના જે રાષ્ટ્રીય અધ્યક્ષ તેઓ ને મત આપવાનો મોકો મળ્યો છે, ત્યારે જંગી બહુમતીથી જીતાડવા માટે પણ ગાંધીનગરના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ છે. તેઓ અત્યારે તેઓને જીતાડવા માટે પણ તત્પર જોવા મળે છે ને આજે જ્યારે તેઓ ફોર્મ ભરવા માટે આવી છે ત્યારે ગાંધીનગર શહેરની અંદર તેઓ પણ અમિતભાઈ શાહને આવકારી રહ્યા છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Z24 ગાંધીનગર. બિલકુલ, તો ગાંધીનગર બેઠક પરથી જ્યારે નામાંકન ભરવા અમિત શાહ પહોંચી રહ્યા છે ત્યારે તેમને આવકારવા ભાજપના કાર્યકર્તાઓમાં થનગનાટ દેખાઈ રહ્યો છે. મયંકભાઈ, આપે વાત કરી રહ્યા હતા ગાંધીનગર બેઠકની અને કોંગ્રેસના ઉમેદવાર હજુ નક્કી નથી તેની. કોંગ્રેસે, મેં જે પહેલાં કહ્યું કે કોંગ્રેસે આ વખતે સ્ટ્રેટેજિકલી પોતાની ઉમેદવારોની પસંદગીની વ્યૂહરચના અપનાવેલી છે અને ગાંધીનગરની બેઠકનો સવાલ કરીએ તો ગાંધીનગર ભાજપનો અજયગઢ અત્યાર સુધીમાં રહ્યો છે અને એમાં પણ અમિત શાહે જે રીતે ગાંધીનગરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું, મતલબ પાર્ટીએ જવાબદારી સોંપી એ રીતે કહીએ તો એ રીતે સમગ્ર ગુજરાતના માહોલને ચાર્જ કરી દેવાને માટે અને પશ્ચિમ વિસ્તારને, એટલે કે ભારતના પશ્ચિમ વિસ્તારને એક રાષ્ટ્રીય નેતા આ રીતે અહીંયાથી ગુજરાતમાંથી ચૂંટણી લડે. ગઈ વખતની 2014ની ચૂંટણી વડોદરાથી નરેન્દ્રભાઈ મોદી લડ્યા હતા, આ વખતે ગુજરાતમાંથી અમિતભાઈ શાહ લડી રહ્યા છે. તો એ રીતે એક પાર્ટીની સ્ટ્રેટેજીના ભાગરૂપે જોઈએ તો બધા કાર્યકર્તાઓને અને સમગ્ર માહોલને વધારે તેજીલો બનાવવા માટેનો આ ભાજપનો પ્રયાસ છે. એની સામે કોંગ્રેસની વાત કરીએ
તો કોંગ્રેસે અત્યાર સુધીમાં અનેક અનેક પ્રકારના પ્રયાસો કરી જોયા છે. છેલ્લે છેલ્લે એક વાત એવી પણ ચાલી હતી કે પાટીદાર આંદોલનના હવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો જે રોડ શો છે તેની શરૂઆત થઈ ચૂકી છે. બંને તરફ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અમિત શાહ જે છે તેમનો કાફલો આગળ આવી રહ્યો છે. ધીરે ધીરે આ કાફલો આગળ વધી રહ્યો છે. રોડની બંને તરફ લોકો જે છે ધીરે ધીરે પહોંચી રહ્યા છે. અને જે રીતે વાત કરવામાં આવે તો જે સમગ્ર મામલો છે તે રીતે રોડની વાત કરીએ તો રોડ ઉપર જે છે લોકો હાજર છે અને લોકો જે છે જે રીતે જોવા મળી રહ્યા છે અમિત શાહના સ્વાગત માટે એક ઝલક માટે લોકો ઊભા છે. ચારે તરફ જે રીતે વાત કરવામાં આવે સ્વાગત ભાજપના બેનરો જોવા મળી રહ્યા છે. સીધી રીતે જે રોડ શો છે એ રોડ શો ભવ્યથી ભવ્ય કરવાનું આયોજન હતું તે પ્રમાણેનો પ્રયાસ છે અને લોકો મોટી સંખ્યામાં હાજર છે. અમિત શાહનો જૂનો આ વિસ્તાર છે અને તેને લઈને જે વાત કરવામાં આવે તો તે જ રીતે જે છે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સીધી નજર કરીએ તો જે રીતે અમિત શાહ નો ટેમ્પો સૌથી પાછળ છે તેમાં તમામ કેન્દ્રીય નેતાઓ હાજર છે, પણ તેની વચ્ચે જે ચાર ગાડીઓ છે ચાર ગાડીઓમાં તમામ લોકો આ રોડ શોને કવર કરી રહ્યા છે. લોકો પણ આજુબાજુમાં જે છે પહોંચી ચૂક્યા છે. પોલીસ દ્વારા પણ જે છે એ સંતુલન જાળવવામાં આવી રહ્યું છે. જે રીતે વાત કરીએ તો લોકો અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નેતાઓ બધા અહીંયા પહોંચ્યા છે. રોડ શોને લઈને તમામ વ્યવસ્થા કરી દેવાઈ હતી, ભીડ ન થાય અવ્યવસ્થા ન સર્જાય તેની તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી અને તે પ્રમાણે હાલ આયોજન કરવામાં આવ્યું છે. ધીરે ધીરે રોડ શો આગળ વધી રહ્યો છે. આગળ જતા કુલ 4 કિલોમીટરનો આ રોડ શો છે અને તેની અંદર જે છે એ તમામ લોકો જોડાઈ રહ્યા છે. લોકો ધીરે ધીરે જોડાઈ રહ્યા છે અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે જે રીતે લોકો જોડાયા છે તે જોતા બપોરનો સમય છે, ગરમી છે, તેમ છતાં લોકો રોડના કિનારે અમિત શાહની રાહ જોઈને ઊભા છે. તેઓ રાહ જોઈ રહ્યા છે કે અમિત શાહ આવે અને તેમની એક ઝલક મેળવી શકાય. અમિત શાહ આજ વિધાનસભાના જે છે એ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હવે તેઓ અહીંયાથી આગળ જઈ રહ્યા છે. ધીમે ધીમે કાફલો આગળ વધી રહ્યો છે, એકદમ ધીમે ધીમે કાફલો જે છે એ આગળ જઈ રહ્યો છે અને લોકો જે છે તેમની સાથે પહોંચી રહ્યા છે. અને જે સમગ્ર રીતે રોડ શોની વાત કરીએ 4 કિલોમીટરના રોડ શોમાં તડકો હોવા છતાં લોકો હાજર છે. ભાજપના કાર્યકરો પણ હાજર છે, મહિલાઓ હોય યુવા કાર્યકરો હોય તમામ લોકો હાજર છે અને તેઓ જે છે એ કામ કરી રહ્યા છે. ધીરે ધીરે કાફલાને આગળ વધારવાની કામગીરી ચાલી રહી છે. કાફલો આગળ જઈ રહ્યો છે અને રોડ શોને લઈને રોડની બંને તરફ યુવા ચહેરાઓ પણ છે. પીએમ મોદીના માસ્ક સાથેના ચહેરાઓ જોવા મળી રહ્યા છે. જે રીતે પીએમ મોદીનું માસ્ક છે તે સાથેના ચહેરાઓ છે અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે અમિત શાહનું. જે રીતે બંને તરફ જે અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખીઓ છે તેના દ્વારા સ્વાગત થઈ રહ્યું છે અને તેના દ્વારા આ જે છે એ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જ્યારે અહીંયા અમિત શાહ પહોંચે ત્યારે તેમની સાથે તમામ નેતાઓ હાજર છે એટલે ભાજપના તમામ કાર્યકરો અહીંયા જે છે એ તેમનું સ્વાગત કરી રહ્યા છે અને તેના દ્વારા આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ધીરે ધીરે તમામ લોકો આગળ વધી રહ્યા છે. રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. કુલ 4 કિલોમીટરનો આ રોડ શો છે અને તે રોડ શોને લઈને તમામ જે છે કહી શકાય કે રોડ શોની તૈયારીઓ હતી, તૈયારીઓ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું અને હવે ધીરે ધીરે લોકો આગળ વધી રહ્યા છે. નેતાઓનું સ્વાગત થઈ રહ્યું છે. ગરમી વધારે હોવાના કારણે કાર્યકરો માટે પણ મુશ્કેલી છે, પણ તેમ છતાં લોકો રોડ ઉપર અમિત શાહની ઝલક માટે ઉભેલા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ બ્રિજેશ, જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે આ રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અમિત શાહ હાલ રોડ શો કરી રહ્યા છે, તેમની સાથે કેન્દ્રના નેતાઓ એનડીએના નેતાઓ જોડાયા છે અને આ રોડ શો બાદ તેઓ ગાંધીનગર જશે અને ગાંધીનગરથી તેઓ પોતાની નામાંકનની પ્રક્રિયા ઉમેદવારી પત્રક ભરશે, ગાંધીનગર કલેક્ટરને સોંપશે.